ત્રીજો ક્વેશ્ચન મિત્રો શું છે કે જો સાઇન એ બરાબર એક તો એ બરાબર 90. શું કહે છે? સાઇન એની કિંમત જ્યારે એક હોય તો એ બરાબર 90 થાય છે. તો એના માટે મિત્રો તમને શું આવડવું જોઈએ? તો મિત્રો એના માટે તમને ત્રિકોણમિતીય જે કોષ્ટક છે એ સંપૂર્ણપણે આવડવું જોઈએ. સાઇનની જે વેલ્યુ હોય છે મિત્રો, પહેલાં ખૂણા કયા આવે? 0 આવે, પછી 30 આવે, પછી 45, પછી 60 અને પછી 90. તો તમે એક લાઈન તો ખાલી ગોખી મારશો તો ફટાક દઈને તમને યાદ રહી જશે. જો સાઇન છે, સાઇન એની કિંમત 0 ખૂણો હોય તો પહેલાં તો 0નો 0 જ આવે, પછી 0, પછી 1/2, પછી 1/√2, પછી √3/2 અને છેલ્લે 1. બરાબર છે. કોસમાં શું કરવાનું હોય? કોસમાં એનું ઉલટું થઈ જાય. 1 અહીંયા આવી જાય, √3/2 અહીંયા આવી જાય, 1/√2 ત્યાં જ રહે, 1/2 અહીંયા આવી જાય અને આ 0 છે એ છેલ્લે આવી જાય. આ રીતે સંપૂર્ણ કોષ્ટક કેવી રીતે બનાવવું એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને સંપૂર્ણ કોષ્ટક તમે જોઈ લેજો. તો આપણે શું કીધું છે કે સાઇન એ બરાબર 1 ક્યારે થાય છે? તો સાઇન એ બરાબર 1 ક્યારે થાય મિત્રો? 90 હોય ત્યારે. તો અહીંયા એ બરાબર કેટલું આપેલું છે? 90. માટે તમારું આ સેન્ટેન્સ કેવું છે? સાચું છે, વાક્ય સાચું છે. બરાબર. હવે આમાં તો જેટલા રકમ બદલાવી બદલાય, આ સાઇનની જગ્યાએ કોસ 1 કરી દે, કોસ 1 આપ્યું હોત તો જવાબ શું આવે તમારે? એ બરાબર 0°. તમને કોસ અહીંયા આપ્યું હોય, કોસ એ બરાબર 1 વર્ગમાં 2 આપેલું હોય તો તમારો જવાબ શું થઈ જાય? 45°. તમને સાઇન એ બરાબર 1/2 જવાબ આપેલો હોય તો તમારો એ બરાબર શું જવાબ થઈ જાય? 30 જવાબ થઈ જાય. એટલે મિત્રો ક્વેશ્ચન તો આ વખતે આવું પૂછે છે, એનો મતલબ એવો નથી કે આવતી જે એક્ઝામ છે તમારી, હવે રિપીટરની હોય કે 2024ની એક્ઝામ હોય, આના ક્વેશ્ચન પૂછાશે એવું ફરજિયાત નથી. બરાબર છે. તમારો રકમ એની મેથડ જે છે ક્વેશ્ચન પૂછવાની એ આ હોઈ શકે, પણ અહીંયા સાઇનની જગ્યાએ કોસ પણ થઈ જાય, અહીંયા 1ની જગ્યાએ 1/2 કરી દે, 1 વર્ગમાં 2 કરી દે, 3 વર્ગમાં 3/2 કરી દે. બરાબર. તમને સાઇન એની કિંમત વર્ગમાં 3/2 આપેલી હોય તો એ વખતે એ ખૂણો બરાબર કેટલા હોવા જોઈએ? 60 હોવા જોઈએ. બરાબર છે. તો આવી રકમ બદલીને કોઈપણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તો આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જ ગયો હશે. અહીંયા એક જવાબ છે તો આપણે જોવાનું કે સાઇનના ખૂણામાં એક જવાબ કયો છે? 90વાળો. 90 જ જવાબ આપ્યો છે, હા તો સાચું. હવે માની લો કે અહીંયા 1 કાઢીને હું અહીંયા લખી દઉં 1/2, તો 1/2 ક્યાં છે સાઇનની અંદર? 30વાળું. તો અહીંયા એ બરાબર 30 આપેલું હોય તો દાખલો સાચો, એની જગ્યામાં 60 કે 90 આપેલું હોય તો દાખલો તમારો ખોટો. એટલે કે તમારું સાચા ખોટાની અંદર તમારું શું આવશે? ખોટું આવશે. ખેલાઈ ગયું.